કાળ ધક્કો મારશે ત્યારે હાયા કરતા બધું છોડવું જ પડશે. સમજીને છોડે બહુ સારું છે. ગોકર્ણજી આત્મદેવને સાવધાન કરે છે, તમારો છોકરો તમને ત્રાસ આપે છે છતાં તમે મમતા રાખો છો, એ સુધરવાનો નથી. તમે એના પાછળ પડશો તો તમારું મરણ બગડશે. પુત્ર મૂરખ છે, એનું બધું બગડ્યું છે, તમે ડાયા છો, એના પાછળ કેમ પડો છો? એ સુધરવાનો નથી. ગોકર્ણજીએ જ્ઞાન આપ્યું છે કે મારે શું કરવાનું. જીવાત્માનું ઘર ભગવાનના ચરણમાં છે, આ છોડી દો. ગોકર્ણજીએ એવો બોધ આપ્યો, ગંગા કિનારે આવ્યા છે. એવમ સુતોક્તિ વસતો પિગ્રહમ વિહાય યાતો વનમ સ્થિરમતિર્ગત ષષ્ટિ વર્ષા યુક્તો હરેરનુદિનમ પરિચનીયયા સૌ શ્રી કૃષ્ણમાપનિયતમ દશમસ્ય પાઠ. આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે છે, ભગવાનની મનથી પૂજા કરે છે, સિંહાસનમાં નારાયણ વિરાજેલા છે તે દર્શન કરતા કરતા દશમ સ્કંદનો પાઠ કરે છે. દશમ સ્કંદમાં 90 અધ્યાય છે. શાંતિથી બરાબર પાઠ કરવો હોય તો 10 કલાક 11 કલાક એક આસને બેસે તો જ દશમ સ્કંદ પૂરો થાય. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું વર્ણન છે. સંસાર માયાની લીલા છે, માયાની લીલા જોવાથી અને માયાની લીલાનું સ્મરણ કરવાથી મન બહુ બગડ્યું છે. મન શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરે. દશમ સ્કંદની મધુર કૃષ્ણ લીલાનો પાઠ કરે છે, અર્થાનુસંધાન સાથે પાઠ. પાઠમાં ઉતાવળ ન કરો, પાઠમાં હાથને પગને શરીરના કોઈ અંગને હલાવશો નહીં, તનને સ્થિર રાખો. ધીરે ધીરે અર્થાનુસંધાન સાથે પાઠ કરો. પાઠ કરો ત્યારે ભગવાનના દર્શન કરો. અહીંયા ભગવાન વિરાજેલા છે, હું જે બોલું છું તે ભગવાન સાંભળે છે, એવો ભાવ રાખીને ભગવત સ્મરણ કરતા કરતા પાઠ. કેટલાક લોકો પાઠ કરે છે, બહુ ઉતાવળથી પાઠ કરે છે, ક્યારે પૂરો થશે ને ક્યારે ખાવા બેસે, એવો વિચાર કરતા કરતા જ પાઠ કરે છે. ગીતી શીઘ્રી શિરઃ કંપી તથા લિખિત પાઠકઃ અનર્થજ્ઞઃ અલ્પકંઠશ્ચ ષડેતે પાઠકાધમાઃ માધુર્યમ અક્ષર વ્યક્તિઃ પદચ્છેદસ્તુ સુસ્વરઃ ધૈર્યં લય સમર્થંચ ષડેતે પાઠકા ગુણઃ. કેટલાક લોકો વિષ્ણુ સહસ્રનામનો પાઠ તો કરે છે, શાંતિથી કરતા નથી. નારાયણના દર્શન કરતા કરતા પાઠ, મનથી ભગવાનનું સ્મરણ થાય, ભગવાન તમે જે બોલો છો તે સાંભળે છે, એવો ભાવ રાખીને પાઠ. દશમ સ્કંદનો નિત્ય પાઠ કરવા લાગ્યો, કૃષ્ણલીલાનું ચિંતન કરવાથી મન શુદ્ધ થયું. મન શુદ્ધ થાય ત્યારે જ ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય છે. સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય, છાણનો કીડો એવું સમજે છે, છાણ બહુ સરસ છે, છાણમાં મજા છે. છાણના કીડાને ઉઠાવીને બરફી ઉપર તમે રાખો, એ બરફી ખાશે નહીં, એ બરફીને છોડીને છાણમાં જ જાય. તમે એવું માનો છો કે બરફી સરસ છે, છાણનો કીડો એવું સમજે છે કે છાણ બહુ સરસ છે. મન મલિન છે અને તેથી સંસારમાં રમે છે. મન બહુ બગડ્યું છે. મન અતિ શુદ્ધ થાય ત્યારે ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય. સતત પાઠ કરવાથી મનની શુદ્ધિ થઈ, ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થઈ. એક દિવસ દશમ સ્કંદનો પાઠ પરિપૂર્ણ કર્યો, ભગવાનનું સ્મરણ કરી દ્વારિકાધી વંદન કરે છે, જય જયકાર કરે છે. ચતુર્ભુજ નારાયણ આજ પ્રત્યક્ષ પ્રગટ થાય, આજ ભગવાન વંદન કરે છે. પ્રભુએ એને ઉઠાવ્યો, છાતી સાથે રમે. આત્મા પરમાત્માને મળે ત્યારે દેવ થાય છે, ભાગવતનો આશ્રય કરે એ ભગવાનના જીવો થાય છે.
આત્મદેવનો ઉદ્ધાર થયો છે. ધુંધુકારી પાંચ વેશ્યાઓને ઘરમાં રાખે છે, વેશ્યાઓને રાજી કરવા માટે ચોરી કરવા લાગી, પાપ કરે છે. ગોકર્ણજી ઘર છોડીને ગયા છે, વેશ્યાઓએ કપટ કરીને ધુંધુકારીને મારી રાખ્યો છે. મુખમાં તો મીઠાશ છે, જેના મનમાં બહુ કડવાશ છે. ધનના લોભથી ધુંધુકારીને વેશ્યાઓએ મારી નાખ્યો. અતિ પાપી મર્યા પછી પ્રેત થાય છે. અતિ પાપી અને પ્રેત બંને સમાન હોય છે. અતિ પાપીને પ્રેતને જોવાની ઈચ્છા થતી નથી, અતિ પાપીને પણ જોવાની ઈચ્છા થતી નથી. ધુંધુકારીએ બહુ પાપ કર્યું હતું, પ્રેત યોનિમાં ગયો છે. ગોકર્ણજી જાત્રા કરતા કરતા ગયાજીમાં આવ્યા છે, જ્યાં ભગવાન નારાયણના ચરણ છે. ભગવાનના ચરણ ઉપર પિતૃનું નામ લઈને પિંડદાન કરવાનું હોય છે. સાંભળ્યું છે મારા ભાઈ ધુંધુકારીની દુર્ગતિ થઈ છે, એના માટે પણ પિંડદાન કર્યું. શ્રાદ્ધાદિક સત્કર્મ કરી ગોકર્ણજી ફરતા ફરતા જન્મભૂમિમાં આવ્યા છે. રાત્રે ધુંધુકારી ત્યાં આવ્યો છે, રડે છે, હું તમારો ભાઈ છું, મારો ઉદ્ધાર કરો, કે તારા માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ધુંધુકારીએ કહ્યું છે હું અતિ પાપી છું, અનેક વાર શ્રાદ્ધ કરો તો પણ મારો ઉદ્ધાર નહીં થાય. મેં અતિ પાપ કર્યું છે. સૂર્યનારાયણની પ્રાર્થના કરી, બ્રાહ્મણોમાં કેવી શક્તિ હતી, સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરીને કહ્યું મહારાજ એક મિનિટ ઉભા રહો, મારું ખાસ કામ છે, મારા ભાઈની દુર્ગતિ થઈ છે, એનો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો. સૂર્યનારાયણે આજ્ઞા કરી ભાગવતની કથા. ગોકર્ણજીએ ધુંધુકારીના ઉદ્ધાર માટે આષાઢ મહિનામાં ગામમાં જ કથા કરી છે. લૂલા લંગડા આંધળા પણ કથામાં બહુ આવ્યા છે. મર્યા પછી પાછળથી કથા થાય એ બહુ સારું નથી. મરતા પહેલા કથા સાંભળે, પાપ છોડે, સતત ભક્તિ કરે, પાછળથી કોઈ શ્રાદ્ધ કરે કે ન કરે, કથા કરે કે ન કરે, તમારું કલ્યાણ તમારે જ કરવાનું છે. તમારી લાગણી જેટલી તમને છે એટલી બીજા કોઈને નથી. કથા સાંભળે છે, બહુ ભીડ થઈ છે. ભીડમાં ધુંધુકારી પણ ત્યાં આવ્યો છે, એને બેસવાની જગ્યા મળી નહીં. સાત ગાંઠનો એક વાંસ હતો, તે વાંસમાં એણે પ્રવેશ કર્યો, ત્યાં બેસીને કથા સાંભળે છે. વાંસ વાસનાનું પ્રતીક છે. જીવ વાસનામાં રહીને જ શરીર છોડે છે, વાસના પુનર્જન્મનું કારણ બને છે. અન્નમાં વાસના જાય છે, ખાવાનો વિચાર કરે છે, ધનમાં વાસના જાય છે, વાસના એ જ ગાંઠ છે. વાસનાની ગાંઠ વિવેકથી છોડવાની છે. બરાબર કથા સાંભળે છે, એક એક ગાંઠ એની છૂટવા લાગી. પરીક્ષિત મોક્ષની કથા સંભળાવી ત્યારે તે વાસમાંથી દેવ પુરુષ બહાર આવ્યો, ભાગવતજીને વંદન કરે છે. ધન્ય છે ભાગવતની કથાને, ધન્ય છે સુખદેવજી મહારાજને, મારા જેવા અતિ પાપી જીવનો પણ ઉદ્ધાર થયો છે. ભગવાનના ધામમાં જાય છે. ગોકર્ણજીએ પૂછ્યું છે, ઘણા શ્રોતાઓએ કથા સાંભળી છે, મારા ભાઈને જ તમે ભગવાનના ધામમાં લઈ જાઓ છો, કે ધુંધુકારીના જેવી કથા કોઈએ સાંભળી નથી. એકાગ્ર ચિત્તથી કથા સાંભળતો હતો, આખી રાત કથાનું મનન કરતો હતો, ઉપવાસ કરીને કથા સાંભળે છે. શ્રોતામાંથી કેટલાક બોલ્યા હશે કે અમે પણ ઉપવાસ કરીએ છીએ. ઉપ શબ્દનો અર્થ થાય છે સમીપમાં, વાસ શબ્દનો અર્થ છે રહેવું, મનથી ભગવાનના ચરણમાં રહેવું એ જ ઉપવાસ ઉત્તમ છે. મનથી ભગવાનના નામ મારો, તમારું મન ભગવાનથી દૂર જાય તો ઉપવાસનો ભંગ થયો. ધુંધુકારીએ એકાગ્ર ચિત્તથી ઉપવાસ કરીને કથા સાંભળી છે. આ લોકોએ બરાબર ઉપવાસ કર્યો નથી, કથાનું મનન કર્યું નથી. કથા સાંભળવાથી એમના પાપનો તો નાશ થયો છે, હજુ કથા સાંભળવાની જરૂર છે. શ્રાવણ મહિનામાં ફરીથી કથા કરી છે, એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે. જ્ઞાન વૈરાગ જાગૃત થયા છે, ભક્તિ પુષ્ટ થઈ છે.
જ્ઞાન વૈરાગ્ય બંને બાળકો સાથે ભક્તિ મહારાણી કથા મંડપમાં આવ્યા છે, પ્રેમથી કીર્તન કરે છે. કથા કીર્તન ભક્તિ છે. કથામાં વક્તા ભગવદ ગુણગાન કરે છે, ભગવાનની એક એક લીલાઓનું વર્ણન કરે છે. કથા કરવી એ ભક્તિ છે, કથા સાંભળવી એ ભક્તિ છે. આ વ્યાખ્યાન નથી. એકાગ્ર ચિત્તથી કથા સાંભળે એ ભક્તિ છે. નામ સંકીર્તનથી કથા સફળ થાય. કથામાં ગુણ સંકીર્તન, લીલા સંકીર્તન વક્તા કરે, વક્તા શ્રોતા બંને મળીને પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરે. આ કથાનું સોળાની ફળ તમને મળે એવી ઈચ્છા હોય તો પ્રેમથી કીર્તન કરે. સંકોચ રાખશો નહીં. જેને કીર્તનમાં શરમ આવે એ સમજે મારા પાપ બહુ જ, શરમ શાની રાખો છો. પ્રેમથી એકાગ્ર ચિત્તથી કીર્તન કરો, તમને આ કથાનું સોળાની ફળ મળશે. ભક્તિ મહારાણી કથા મંડપમાં આવ્યા ત્યારે શ્રીમન નારાયણ 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 to me.
માં ધ્યાન કીર્તન કરતા તન્મયતા થઈ છે. યમરાજા યમદૂતોને આજ્ઞા કરે છે, જે ભાગવતની કથા સાંભળે છે, જે બહુ પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરે છે, એ વસાવતા નથી. ગોકર્ણજીના મુખમાંથી નીકળેલું આ અલૌકિક ભગવત કથા અમૃત જે શ્રોતાઓએ પાન કર્યું એ કોઈ માના પેટમાં ગયા. મહાત્મ્યની કથાઓના પાપનો વિનાશ કરનારી છે. સ્વસ્તિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મે શ્રવણ વિધિ કથન નામ ષષ્ઠોધ્યાય. શ્રી ગોવર્ધન કર્ણ સંસાર સારં ભુજગેન્દ્ર હારં સદા વસંતં હૃદયં વૈદે ભવં ભવામિ ચરિતં નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલામુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ્ય મંગલ્ય શિવે સદાય સર્વદે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણો નમસ્તુતે નારાયણો નમસ્તુતે. પવનસુત હનુમાન
सूरयः ते
વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે અને એક વાર તીર્થોમાં સ્નાન કરે તો પણ મનની શુદ્ધિ થતી નથી. ચારે ધામની યાત્રા કરે છે, સારું છે. યાત્રા કર્યા પછી પણ મન શુદ્ધ થતું નથી. યાત્રા કરતા પહેલા મન જેવું હોય છે, યાત્રા કર્યા પછી પણ મન એવું જ રહે છે. તીર્થમાં સ્નાન કરવાથી, યાત્રા કરવાથી થોડું પુણ્ય વધે છે, બગડેલું મન શુદ્ધ થતું નથી. અતિશય દાન આપવાથી પણ મનની શુદ્ધિ થતી નથી. શ્રીમાન લોકો ઘણું દાન આપે છે, સારું છે, એમનું મન બગડેલું જ રહે છે. યજ્ઞ કરવાથી, દાન આપવાથી, યાત્રા કરવાથી પુણ્ય વધશે, મનની શુદ્ધિ થતી નથી. આ મન ક્યારથી બગડ્યું છે, કેમ બગડ્યું છે? બાલ્ય અવસ્થામાં બધાનું મન પવિત્ર હોય છે. બાળકનું મન એટલું શુદ્ધ હોય છે, બાળકને જોનારનું પણ મન શુદ્ધ થાય છે. બાળકને જોતા મન બગડતું નથી, મનમાં ખરાબ વિચાર આવતો નથી. બાલ્યાવસ્થામાં બધાનું મન શુદ્ધ હોય છે, એ જ બાળક મોટો થયા પછી સંસારનું ધ્યાન કરે છે, તેથી મન બગડે છે. બાળક જગતને જુએ છે, જગતનું ધ્યાન કરતો નથી. મોટો થયા પછી એ સંસારનું ચિંતન કરવા લાગે છે. સંસારનું ચિંતન કરવાથી જ મન બગડ્યું છે. જેટલા પાપ થાય છે એ સંસારનું ધ્યાન કરવાથી જ થાય છે. પાપ છૂટી જાય એવી ઈચ્છા હોય તો કોઈ દિવસ સંસારનું ધ્યાન ન કરો. સંત સર્વકાલ પરમાત્માનું જ ધ્યાન કરે છે. સર્વકાલ ભગવાનનું ધ્યાન કરવું આપણા જેવા સાધારણ માનવના માટે શક્ય નથી. કદાચ ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નથી, મન ઉપર પહેરો રાખજો. મારું મન ક્યાં જાય છે, મારું મન કોનું ચિંતન કરે છે? ભગવાનનું ધ્યાન કદાચ ન થાય તો વાંધો નથી, કોઈ સ્ત્રીનું કે પુરુષનું ધ્યાન ન કરો. જેના શરીરમાં મળમૂત્ર છે, મળમૂત્રથી ભરેલા શરીરનું ધ્યાન કરે તો મન બગડે છે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી. ભગવાનનું શ્રીઅંગ અતિ શુદ્ધ છે, દિવ્ય છે. મળમૂત્રથી ભરેલા શરીરનું જે ચિંતન કરે છે, મળમૂત્રથી ભરેલા શરીરને જે સુંદર સમજે છે, એનું મન બહુ બગડે છે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નથી, કોઈ માનવનું ધ્યાન ન કરો. સંતો સંસારમાં રહે છે પણ સંસારનું કોઈ દિવસે ધ્યાન કરતા નથી. મંગળાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. તમે કોઈ પણ સારું કામ કરો તો તે સત્કર્મમાં વિઘ્ન બહુ આવે છે.
પાપ જ વિઘ્ન કરે છે. જે બરાબર સત્કર્મ કરે એના પાપ બળવા લાગે છે. પાપ નો જયારે નાશ થાય છે અને ત્યારે પાપ વિઘ્ન કરે છે. શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠિકાણે એવું વર્ણન આવે છે, કોઈ બહુ ભક્તિ કરતો હોય તો દેવો પણ વિઘ્ન કરે છે. કોઈ બહુ ભક્તિ કરે દેવોને સહન થતું નથી. આ બહુ ભક્તિ કરશે તો અમારા કરતા પણ શ્રેષ્ઠ થશે. કોઈ કોઈ વખત દેવ પણ ભક્તિમાં વિઘ્ન કરે છે, પાપ ભક્તિમાં વિઘ્ન કરે છે. તેથી મંગળ આચરણ કરવાની આજ્ઞા છે. જ્ઞાનમાં ભક્તિમાં વિઘ્ન બહુ આવે છે અને તેથી ઉપનિષદમાં પણ શાંતિ પાઠ કરવાની આજ્ઞા આપી છે. સન્નો મિત્રશ્ચમ વરુણઃ, સન્નો ભવત્વર્યમા, સન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ, સન્નો વિષ્ણુરુક્રમઃ, નમો બ્રહ્મણે, નમો અસ્વગ્નયે. બધા દેવોને હું વંદન કરું છું, મારા ભક્તિમાં વિઘ્ન ન કરું, મારું મન ચંચલ ન થાય, મારું મન બગડે નહીં, હું બધાને વંદન કરું છું. મંગળાચરણ કરવાની આજ્ઞા છે. મંગલમય પરમાત્મા છે. આપણા ઋષિઓએ વર્ણન કર્યું છે, સંસાર મંગલમય નથી. સંસારને અમંગલ કહ્યો છે અને તેથી આપણા ઋષિઓએ જગતનું વર્ણન કર્યું જ નથી. જગતનો વિચાર કોણ કરે? જગત અમંગલ છે, પરમાત્મા મંગલમય છે. સંસાર અમંગલ છે એનું એક કારણ બતાવ્યું છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ દેખાય છે. બધા જ કામાધીન થઈને કંઈક પ્રવૃત્તિ કરે છે. કામ અમંગલ છે. કામને ઋષિઓએ અમંગલ માન્યો છે. કામ બધાને દબોજ કરે છે, કામ કપટ કરે છે, કામ વિનાશ કરે છે, કામ તન મનને બગાડે છે, કામ શક્તિનો વિનાશ કરે છે, કામ મરણને બગાડે છે, કામ મિત્ર નથી શત્રુ છે, શત્રુ હોવા છતાં એવો દગો કરે છે કે હું તમારો મિત્ર છું, હું તમને સુખ આપું છું. કામ કોઈ સ્ત્રીને સુખ આપતો નથી અને કામ કોઈ પુરુષને સુખ આપતો નથી. કામ બધાને દુઃખ જ આપે છે. કામ શત્રુ છે છતાં મિત્ર જેવો લાગે છે. કામ સુખ આપતો નથી, કામ બધાને દુઃખ જ આપે છે. જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. કામને શત્રુ કયો છે. સંસાર કામમય છે. કામ એ જ સંસાર છે. કામનો વિનાશ થાય તો સંસારની પણ સમાપ્તિ થઈ જાય. કામ એ જ સંસાર છે. સંસારમાં કામનું જ રાજ દેખાય છે. બધા જ કામાધીન છે. કામને અપવિત્ર માન્યો છે, અમંગલ માન્યો છે. મંગલમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે. મંગલમય પરમાત્મા શ્રી રામ છે. શ્રી રામ શ્રી કૃષ્ણને કોઈ દિવસ કામનો સ્પર્શ થયો જ નથી. સૂર્યનારાયણ પાસે અંધકાર જઈ શકે નહીં, પરમાત્મા પાસે કામ આવી શકે નહીં. સંસાર સકામ છે તેથી અમંગલ છે. પરમાત્મા નિષ્કામ છે